અનુભવ થયો કે તમારો ઘરનો આશરો છે એ ઇઝ સલામત રહ્યો, બરાબર. તો તમારા નણંદને શું ભૈરવ દાદાની કૃપાનો અનુભવ થયો? એ લોકોને ઘરમાં એમ કહીએ ને કે કાંઈ જ નહોતું, રસોડાનું વસ્તુમાં પણ આપણને એમ થાય કે આને કેટલી બધી તકલીફ છે. અચ્છા, એટલી બધી તકલીફ આવી ગઈ હતી. હેન્ડ ટુ માઉથ પ્રોબ્લેમ પોઝિશનમાં હતા. હા, એવી પોઝિશનમાં આવી ગયા હતા. માત્ર એના સાસુના પેન્શન ઉપર એ લોકોનું ચાલતું હતું એમ કહીએ તો ચાલે. અને ત્યારે મેં ત્યાં ગાડીમાં બેઠા બેઠા મારા હસબન્ડને પૂછ્યું કે તમને વાંધો ન હોય તો હું આવી પ્રાર્થના કરું ને આ ભાઈ સાથે વાત કરું, યોગેશભાઈ સાથે. અને મેં આપની સાથે વાત કરી અને તમે કીધું કે દાદા એનો રસ્તો કરી દેશે, તમે ખાલી બસ પ્રાર્થના કરો. અને અત્યારના એને મેં પ્રાર્થના ત્યાં જ ગાડીમાં જ બેઠા બેઠા હું રિટર્ન થતી હતી જ્યારે ભૈરવ દાદા પાસે જઈને અને એમને બધી વસ્તુ પહોંચાડીને, અને ત્યારે જ મને તરત જ મેં દાદાને પ્રાર્થના કરી. અને એ લોકોને ઈ આપણે માર્ચમાં ગયા હતા ને, માર્ચ એપ્રિલ મે ફેબ્રુઆરી જુલાઈ, છ મહિનામાં એને એનો સરસ પરચો મળી ગયો કે એ લોકોને અમદાવાદ શિફ્ટ થવું હતું, ત્યાં એના હસબન્ડને જોબ મળી ગઈ, એની દીકરીને ત્યાં જોબ મળી ગઈ, અને એ લોકો ત્યાં શિફ્ટ થઈ ગયા અમદાવાદ. આ મારો બીજો અનુભવ છે. અચ્છા, માન માજીનું પેન્શન આવતું એની ઉપર કેટલા લોકો નિપતા? એ લોકો ચાર જણા. ચાર જણા. અને પછી મારા નણંદ સર્વિસ કરતા હતા પણ એ સ્કૂલમાં, એટલે કેટલી 6-7 હજાર રૂપિયા પગાર આવતો હોય એવી રીતના. મુખ્ય આવક તો માજીનું પેન્શન હતું. મુખ્ય આવક તો, હા, બસ. અચ્છા. અને આવડા ભાવનગર સિટીમાં રહેવું, આટલા બધા માણસો ને પાંચ જણા રાજકોટમાં હતા. અચ્છા, અચ્છા. અને રાજકોટ થી પછી એ લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા. ઓકે. અને હવે થોડુંક થોડુંક ધીમે ધીમે સ્ટેબલ થતા જાય છે. પણ ટૂંકમાં આ મારો બીજો અનુભવ. અને મેં ત્યાં જ દાદાને કીધું હતું કે હવે હું ફરી વખત આવું ત્યારે મારે ટેક્સીમાં નથી આવું, મારે મારી પોતાની, મારો દીકરો ગાડી લઈ લે, ગાડીમાં જ મારે ફરી વાર આપના દર્શન કરવા આવવું છે.